ની બદલે અહીંયા કેટલા થઈ જશે 5 અને અહીંયા શું આવશે 10 તો 10 ને 6 ને 8 લાગશે તો કે 16 તો આપણે 16 ની ટાઈમ કરીશું પછી 8 બાદ કરશું ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 હવે એમાંથી કેટલા કાઢશું તો કે 8 1 2 3 4 5 6 7 8 કાઢીને તો કેટલા આવી ગયા 1 2 3 4 5 6 7 ને 8 આવી ગયા તો આનો જવાબ આવશે 8 એકમમાં હવે અહીંયા 5 છે એમાંથી 3 કાઢીને ખા તો કેટલા આવશે 3 કાઢીને ખા 1 ને 2 વધશે તો હવે 28 જવાબ આવે છે આનો તો 28 ક્યાં છે અહીંયા તો ફૂલ સાથે પાને આપણે છોડી દીધા 28 સાથે હવે 86 માંથી કેટલા બાદ કરવાના છે 49 તો 16 માંથી 9 બાદ કરીશું તો શું થશે તો અહીંયાથી 10 કો લેવો પડશે ને આપણે 8 પરથી તો અહીંયા 8 ની બદલે કેટલા થઈ જશે 7 અને અહીંયા કેટલા થઈ જશે 10 કો લેશું ને 10 ને 6 11 12 13 14 15 ને 16 થઈ જશે 16 માંથી કેટલા કાઢવાના તો કે 9 તો આપણે કેટલા ની ટાઈમ લઈશું 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 હવે એમાંથી કેટલા કાઢવાના છે તો કે 9 1 2 3 4 5 6 7 8 9 કાઢી નાખ્યા હવે કેટલા વધ્યા તો કે 1 2 3 4 5 6 ને 7 કેટલા વધ્યા 7 તો અહીંયા આપણે એકમનો જવાબ 7 આવશે હવે અહીંયા 7 માંથી કેટલા કાઢવાના તો કે 4 8 ની બદલે કેટલા થઈ ગયા હતા 7 તો 7 માંથી કેટલા બાદ કરવાના આ 7 છે 6 ને 1 7 છે તો કેટલા બાદ કરવાના 4 1 2 3 ને 4 કાઢી નાખ્યા તો કેટલા વધ્યા તો કે 3 તો હવે 37 ક્યાં જવાબ આવે છે તો અહીંયા આવે છે તો આપણે અહીંયાથી એની સાથે છોડી દઈશું બરોબર હવે અહીંયા છે 81 માંથી કેટલા બાદ કરવાના છે કે તો 27 તો 1 માંથી 7 બાદ થશે નહીં થાય એટલા માટે અહીંયાથી આપણે શું લેવાનું છે 10 કો તો અહીંયા 8 ની બદલે કેટલા થઈ જશે 7 અને અહીંયા આપણે શું લખીશું 10 તો 10 ને 1 કેટલા થાય 11 11 માંથી કેટલા કાઢવાના 7 તો પેલા લીટા કેટલા કરીશું 11 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 11 માંથી આપણે 7 કાઢી નાખ્યા તો 1 2 3 4 5 6 ને 7 કાઢી નાખ્યા તો કેટલા થયા 1 2 3 ને 4 તો અહીંયા આવશે 4 હવે અહીંયા 7 માંથી કેટલા કાઢવાના 8 ની બદલે 7 થઈ ગયા તો 2 કાઢવાના તો આ 7 છે એમાંથી 2 કાઢી નાખ્યા તો કેટલા થયા 1 2 3 4 ને 5 તો કેટલો જવાબ આવે 54 ક્યાં છે અહીંયા તો આપણે એની સાથે જોડી દઈએ હવે છે 92 માંથી કેટલા કાઢવાના છે 58 તો 2 માંથી 8 જશે નહીં જાય તો અહીંયાથી આપણે શું લેશું 10 અક એકલા છે તો 9 ની બદલે 10 અક કેટલા થઈ જશે 8 એક ઓછો થઈ જાય એટલે 8 9 ઉપર આપણે આ એટલે જે કો માં દેશું અહીંયા શું લખશું આપણે 10 તો 10 ને 2 કેટલા થશે તો 12 12 માંથી કેટલા કાઢવાના 8 12 લીટા કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એમાંથી કાઢી નાખવાના 8 1 2 3 4 5 6 7 ને 8 કાઢી નાખ્યા તો કેટલા વધ્યા 1 2 3 ને 4 વધ્યા અહીંયા લખ્યા 4 હવે અહીંયા 8 માંથી કેટલા કાઢવાના આપણે 5 આ 9 ની બદલે 8 થઈ ગયા ને તો 8 માંથી કેટલા કાઢવાના 5 તો કેટલા થશે 8 માંથી 5 કાઢી નાખી તો આ 5 ને 3 8 છે તો 3 5 ને 3 8 છે આ 3 4 ને 5 કાઢી નાખ્યા તો કેટલા વધશે 1 2 ને 3 વધશે ને તો અહીંયા જવાબ આવ્યો 34 તો 34 ક્યાં છે અહીંયા તો આપણે એની સાથે જોડી દઈએ બરોબર હવે 72 માંથી કેટલા કાઢવાના છે 17 તો 72 માંથી 17 કાઢવા માટે થઈને 2 માંથી 7 જશે નહીં જાય તો આપણે અહીંયા શું લેવો પડશે 10 કો અને અહીંયા કેટલા થઈ જશે 7 ની બદલે 6 અહીંયાથી 10 કો લીધું એટલે અહીંયા 6 થઈ જશે અહીંયા 10 કો લખશું આની ઉપર જે કો નહીં મારવાનું બરાબર 10 ને 2 કેટલા થશે 12 થાય ને 11 ને 12 12 માંથી કેટલા કાઢવાના તો કે 7 તો પેલા આપણે 12 લીટા કરીશું 1 2 3 4 5 6 7
आठ नौ दस अग्यार बार हवे एमांथी केटला काढवाना तो के सात एक बे त्रण चार पांच छ ने सात काढी नाख्या तो केटला वधा एक बे त्रण चार ने पांच वधा हवे अहींया केटला छे छ छ मांथी एक काढी नाखी तो केटला थाय एक बे त्रण चार ने पांच तो पंचावन जवाब अहींया सामे थई गयो छे तो एनी साथे आपणे छोड़ी दीधा तो आ हतो तमारो 14मा प्रश्ननो जोडवो एने आपणे छोड़ी दीधो હવે નીચે તમે જો બાદબાકી આવી છે એના ત્રણ ત્રણ જવાબ આવ્યા છે હવે એમાંથી જે સાચો જવાબ હોય એના ઉપર આપણે સરખા કરવાની છે તો પહેલા આપણે બાદબાકી કરીશું પછી એમાંથી જે સાચા જવાબ હોય એના ઉપર આપણે સર્કલ કરીશું તો હવે 98 માંથી 44 બાદ કરવાના છે તો એમાં બરોબર 8 માંથી 4 બાદ કરી તો કેટલા આવશે 4 9 માંથી 4 બાદ કરી તો કેટલા આવશે તો 8 માંથી તો 4 બાદ થાય એટલે આપણે 8 માંથી 4 બાદ કર્યા તો કેટલા વધ્યા 4 અને 9 માંથી 4 બાદ કરી તો કેટલા આવશે આ 9 છે ઉલટા કરીએ 1 2 3 4 5 6 7 8 ને 9 એમાંથી કેટલા કાઢવાના 4 1 2 3 4 ને 4 કાઢ્યા તો કેટલા આવ્યા 1 2 3 4 ને 5 આવ્યા તો આ થી સાચી બાદબાકી એટલે આમાં 10 કો લેવાનો ન આવે કારણ કે આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ શકે એટલે આપણે 8 માંથી 4 બાદ કર્યા તો 4 9 માંથી 4 બાદ કર્યો તો 5 બરોબર આ હતી સાચી બાદબાકી એટલે આમાં 10 કો લેવાનો ન હતો કારણ કે અહીંયા મોટી સંખ્યા છે એટલે એમાંથી નાની સંખ્યા બાદ થઈ શકે એટલે આપણે કઈ 10 કો લેવાની જરૂર નથી હવે અહીંયા જો 6 66 માંથી 9 છે તો આમાં જો 6 માંથી 9 તો બાદ થશે ને 6 નાની સંખ્યા છે ને 9 મોટી સંખ્યા છે જ્યારે તમને આ રીતે સાથે બાદબાકી આપવામાં આવે ને ત્યારે તમારે ખાસ એકમના જોવાના કે નાની સંખ્યા છે કે મોટી સંખ્યા નાની સંખ્યા હોય તો 10 કો લેવો પડે મોટી સંખ્યા હોય તો 10 કો લેવાની જરૂર ન હોય કારણ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ શકે બરોબર તો આમાં જો આમાં બાદ થઈ શકે કે પણ આમાં બાદ થઈ શકશે નહીં એટલે આપણે શું લેવો પડશે 10 કો લેવો પડશે અહીંયાથી આપણે 1 દશક લઈ તો અહીંયા 6 ની બદલે કેટલા થઈ જશે 5 અને અહીંયા શું લખીશું આપણે દશક લીધા એ લખીશું તો 10 ને 6 કેટલા થશે 11 12 13 14 15 ને 16 તો આપણે 16 ની ક્યાં કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 આપણે 9 બાદ કરવા છે એમાંથી એટલે 16 લીટા કર્યા હવે એમાં 16 માંથી આપણે 9 કાઢી નાખીશું તો 1 2 3 4 5 6 7 8 ને 9 કાઢી નાખ્યા તો કેટલા આવ્યા 1 2 3 4 5 6 ને 7 કેટલા આવ્યા અહીંયા 7 હવે અહીંયા કેટલા છે 5 5 માંથી 4 જઈ તો કેટલા આવશે 1 તો અહીંયા 17 જવાબ અહીંયા ક્યાં આવે છે અહીંયા તો અહીંયા સર્કલ કરો આમાં 54 જવાબ ક્યાં આવે છે તો અહીંયા એમાં સર્કલ કરો બરોબર હવે 80 માંથી કેટલા બાદ કરવાના 32 તો 0 માંથી 2 તો જશે ને એટલે અહીંયાથી શું લેવો પડશે આપણે 10 કો તો અહીંયા શું થઈ જશે 7 અહીંયા શું લખીશું આપણે 10 કો હવે 10 માંથી 2 બાદ કરવાના તો બીજા કેટલા કરવાના 10 1 2 3 10 ને 0 તો 10 જ થાય ને આપણેનો સરવાળો કરી તો જવાબ શું આવે 10 જ આવે એટલે 10 ને 0 10 થાય તો હવે 10 માંથી કેટલા બાદ કરવાના 2 બાદ કરવાના 1 2 3 4 5 6 7 8 9 ને 10 હવે એમાંથી કેટલા કાઢવાના તો કે 2 1 ને 2 કાઢી નાખ્યા તો વધ્યા કેટલા 1 2 3 4 5 6 7 ને 8 વધ્યા હવે અહીંયા કેટલા છે 7 7 માંથી કેટલા કાઢવાના તો કે 3 તો 7 માંથી 3 કાઢી નાખી 1 2 ને 3 કાઢ્યા તો કેટલા વધ્યા 1 2 3 ને 4 વધ્યા તો 48 જવાબ ક્યાં આવે છે અહીંયા છે તો આપણે એના પર સર્કલ કરી નાખશું 48 જવાબ આવે છે એટલે હવે અહીંયા 75 માંથી કેટલા કાઢવાના છે તો કે 18 તો 75 માંથી 18 5 માંથી 8 તો બાદ થઈ શકશે ની નાની સંખ્યા છે એટલા માટે થઈને અહીંયાથી શું લેશું આપણે 10 તો 7 ની બદલે અહીંયા કેટલા થઈ જશે 6 અહીંયા શું લખીશું 10 કો 10 ને 5 કેટલા થશે તો કે 11 12 13 14 ને
15 તો એટલે લીટા કેટલા કરીશું 15 કારણ કે એમાંથી આપણે કેટલા કરવાના 8 તો 10 ને 5 થયા 15 તો 15 લીટા કરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 ને 15 હવે એમાંથી કેટલા કરવાના 8 તો 8 કાઢી 1 2 3 4 5 6 7 ને 8 કાઢી નાખ્યા તો કેટલા આવ્યા 1 2 3 4 5 6 7 7 વેગા હવે અહીંયા 6 છે તો 6 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 1 2 3 4 ને 5 વધે તો અહીંયા લખીશું આપણે 5 તો અહીંયા 57 જવાબ ક્યાં આવે અહીંયા એના પર સર્કલ કરો કરો હવે એના પછી નીચે જે તમને દાખલા આપ્યા છે મેં અહીંયા સાઈડમાં લખ્યા છે એ 57 માંથી કેટલા બાદ કરવાના 59 તો 7 માંથી 9 બાદ કરી તો કેટલા થશે તો 7 માંથી 9 ની બાદ થાય એટલે અહીંથી 10 કો લેશું તો અહીંયા 9 ની એટલે કેટલા આવશે 8 8 માંથી 5 બાદ કરી તો કેટલા આવે તો 8 માંથી 1 2 3 4 ને 5 બાદ કરી નાખ્યા તો કેટલા આવ્યા 1 2 ને 3 7 અહીંયા 10 કો લેશું આપણે તો 10 ને 7 કેટલા થશે 17 હવે 17 માંથી કેટલા કરવાના 9 તો પહેલા આપણે લીટા કેટલા કરીશું 17 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 ને 17 17 લીટા કર્યા હવે એમાંથી કેટલા કાઢવાના તો કે 9 તો આપણે 9 કાઢી 1 2 3 4 5 6 7 8 ને 9 કાઢી નાખ્યા તો કેટલા આવ્યા કે 1 2 3 4 5 6 7 8 કેટલા આવ્યા 8 હવે અહીંયા કેટલા છે 8 8 માંથી કેટલા કાઢીશું 5 તો 1 2 3 4 5 6 7 ને 8 હવે એમાંથી 5 કાઢી નાખ્યા 1 2 3 4 ને 5 તો કેટલા આવ્યા 1 2 ને 3 તો 38 જવાબ ક્યાં આવે છે તો અહીંયા છે એના પર સર્કલ કરો હવે 30 માંથી કેટલા કાઢવાના છે 16 તો 0 માંથી 6 જશે નહીં જાય એટલે અહીંયાથી આપણે શું લેશું 10 કો તો 3 ની બદલે અહીંયા કેટલા થઈ જશે 2 ઓછો થઈ જશે એટલે કેટલા થશે 2 3 માંથી 1 કાઢી નાખી તો 2 વધશે તો 2 અહીંયા આપણે શું લેશું 10 કો 10 ને 0 10 જ થાય બરોબર 10 માં 0 ઉમેરી તો 10 જ થાય એટલે 10 માંથી કેટલા કાઢવાના આવે આપણે 6 તો 6 કાઢી નાખવા માટે પહેલા આપણે 10 લીધા પછી 1 2 3 4 5 6 7 8 9 ને 10 હવે માંથી કેટલા કાઢીશું 6 તો 1 2 3 4 5 ને 6 કેટલા વેધા 1 2 3 ને 4 વેધા હવે અહીંયા કેટલા છે 3 ની બદલે 2 છે તો 2 માંથી 1 જશે તો કેટલા વધશે તો કે 1 વધશે તો હવે 14 જવાબ આમાં ક્યાં છે અહીંયા તો આપણે 14 પર સરખા કરીશું બરાબર હવે 41 માંથી કેટલા બાદ કરવાના 25 તો 11 1 માંથી 5 તો બાદ નહીં થાય એટલે આપણે શું લેશું અહીંયાથી 10 કો અહીંયા 4 ની બદલે કેટલા થઈ જશે 1 ઓછો થઈ જશે તો 3 એની માંથી આપણે ચેકો મારી અહીંયા 3 લખી નાખ્યા અને અહીંયા શું લખીશું આપણે 10 કો 10 ને 1 કેટલા થાય 11 તો કેટલા લીટા કરીશું આપણે 11 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 હવે એમાંથી કેટલા કાઢવાના છે 5 તો 5 કાઢીએ આપણે 1 2 3 4 ને 5 તો કેટલા વધશે 1 2 3 4 5 ને 6 વધશે તો અહીંયા કેટલા થયા આવે 3 3 માંથી કેટલા કાઢવાના તો કે 2 1 2 3 માંથી 2 કાઢી નાખ્યા તો કેટલા વધે 1 16 જવાબ ક્યાં લખેલો અહીંયા તો એના પર સર્કલ કરો હવે છેલ્લો દાખલો 55 માંથી કેટલા બાદ કરવાના છે 38 તો 5 માંથી 8 બાદ નહીં થાય તો અહીંયાથી આપણે શું લેશું 10 કો તો અહીંયા 5 ની બદલે કેટલા થઈ જશે 4 5 ઉપર ચેકો માર્યો અહીંયા લખાય 4 હવે અહીંયા લખીશું 10 તો 10 માં 5 ઉમેરીશું તો કેટલા થશે 11 12 13 14 ને 15 15 લીટા કરીને કેટલા કાઢવાના આપણે 8 તો આપણે કેટલા 15 લીટા કરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 હવે માંથી કેટલા કાઢીશું 8 તો 1 2 3 4 5 6 7 ને 8 હવે કેટલા આવ્યા
तो के 1 2 3 4 5 6 7 કેટલા વધશે 7 હવે અહીંયા કેટલા છે 4 4 માંથી કેટલા કાઢી નાખીશું 1 2 ને 3 તો કેટલા વધ્યા 1 તો 17 જવાબ ત્યાં છે અહીંયા છે લે તો અહીંયા છે લે આપણે સર્કલ કરી નાખીશું તો આ હતું તમારું 54 અને 55 નું બે બે અંકની સંખ્યાની દસકા વાળી બાદબાકી બરોબર આ દસકા વાળી બાદબાકી માટે થઈને તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સમજાશે બરોબર તો આ દસકા વાળી બાદબાકી આપણે આ સ્વાધ્યાય પોથીમાં કરી છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે આ વિડિયો પ્રમાણે જોઈને લખી લેજો બરોબર ચાલો વાળા જય શ્રી કૃષ્ણ